જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની. તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી પર પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે હતા અને તે દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહ્યા હતા. જો કે તે દરમિયાન તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ગાડી પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદ રાજકોટ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર આવી પૂતળાઓનું દહન કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સ્ટેડિયમ સર્કલ પાસે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટમાં પણ કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા સમગ્ર મામલાને થાળી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. રાહુલ ગાંધી પર પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જાહેર રસ્તા ઉપર પૂતળાઓનું દહન કરીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે હતા અને તેઓ બનાસકાંઠાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા, જેને લઈને ગુજરાતના અમદાવાદ રાજકોટ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર પૂતળાનું દહન કરવામાં આવ્યું. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. રાજકોટમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. તો કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના રસ્તા ઉપર કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસી ગયા. તો પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જે રીતે રાહુલ ગાંધીની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા, ત્યારબાદથી કોંગ્રેસે ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોય તેવો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ આજે ગુજરાતમાં અમદાવાદ રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. મહિલા કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. તો કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રસ્તાઓ પર પૂતળા દહન કરી ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મેહુલ દુધરેસિયા લાઈવ જોડાયા છે. મેહુલ, કયા કયા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? જેવી રીતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે બનાસકાંઠાની મુલાકાતે આવેલા, તે દરમિયાન તેના ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે આ પથ્થરમારા પાછળ જે ભાજપના જે કાર્યકર્તાઓ હોવાનો હાલ તેઓનો દાવો છે, આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, નાના તાલુકાની અંદર પણ જે પ્રમાણે દેખાવો કરવામાં આવ્યો હતો, અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પણ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં આવીને જે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેની વિરુદ્ધમાં અને ખાસ કરીને ભાજપની સામે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હાઈના નારા લગાવ્યા હતા. જે પ્રમાણે આપણે દર્શાવવા માંગીશ કે જે સરદાર પટેલ સ્ટેડિયમ છે ત્યાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ આવેલા, આ સ્ટેડિયમની સર્કલની આસપાસ જે મોટી સંખ્યામાં જે લોકો અત્યારે ભેગા થયેલા હતા અને ત્યારબાદ જે પ્રમાણે આ જે દેખાવો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે ભાજપના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ પુતળા દહન દરમિયાન મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ હતી તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તમામ જે અટકાયત કરેલા લોકો છે તેને હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારનો દેખાવો છે, ક્યાંક ને કોંગ્રેસનો આક્ષેપ છે કે જે પ્રમાણે જે લોકો જે છે તે ભાજપના લોકો છે તે આ જે પ્રમાણે જો કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે અને અમે તેને વખોડીએ છીએ અને આ કાર્ય ના થવું જોઈએ. જી બિલકુલ મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
तो कोंग्रेसना कार्यकर्ताओ द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। राज्यना विविध विस्तारोमां कोंग्रेसना कार्यकरो रस्ता उपर आव्या तो केटलीक जग्याए मोदी सरकार शासनमां समजी ले लोकशाहीमां हुमलाने कोई स्थान नथी। पोस्टर द्वारा पण विरोध प्रदर्शन करवामां आव्युं छे। पीएम मोदी विरुद्ध सूत्रोच्चार करवामां आवी रह्यो छे। तो पीएम मोदी विरुद्ध पोस्टरो छापवामां आव्या छे ने कोंग्रेसना कार्यकरो अलग अलग जग्याए विरोध प्रदर्शन करी रह्या छे। राजकोटमां पण मोटी संख्यामां कोंग्रेसना कार्यकरो रस्ता पर उतरी आव्या छे। महिला कार्यकरो पण तेमनी साथे जोडाई छे। रस्ता उपर पुतळा दहन करवामां आव्युं, साथे ज भाजप विरुद्ध सूत्रोच्चार करवामां आवी रह्यो छे। ભાજપ તેરી તાનાશાહી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। રાજકોટ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નામથી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર આવીને પૂતળા દહન કર્યું હતું, તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। તો સતત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો પોલીસ દ્વારા કેટલાક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી રહી છે। જે રીતે ગઈકાલે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે હતા, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની ગાડી પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધીની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા, જેને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આજે બીજા દિવસે મહિલા કાર્યકરો સહિત घटना में इतना बड़ा पत्थर बीजेपी के वर्कर ने मेरी ओर मारा, मेरे पीएसओ को लगा। मोदी जी और बीजेपी आरएसएस का राजनीति का तरीका है, और क्या कह सकते हैं। पूरी पूरी राहुल जी जो अपने आप काम करता है वो कंडेम कैसे करेगा। उन्हीं के लोगों ने किया है तो वो कंडेम कैसे कर सकते हैं। कल की घटना में इतना बड़ा पत्थर बीजेपी के वर्कर ने मेरी ओर मारा, मेरे पीएसओ को लगा। मोदी जी और बीजेपी आरएसएस का राजनीति का तरीका है, और क्या कह सकते हैं। पूरी पूरी राहुल जी जो अपने आप काम करता है वो कंडेम कैसे करेगा। उन्हीं के लोगों ने किया है तो वो कंडेम कैसे कर सकते हैं। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યાં તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું કે ભાજપ અને આરએસએસની હંમેશા આ પ્રકારની રાજનીતિ રહી છે। ભાજપના કાર્યકર્તા દ્વારા જ તેમના પર એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જો કે સદનસીબે પથ્થર તેમના પીએસઓને વાગ્યો હતો અને ઘટનામાં તેમના પીએસઓ ઇજાગ્રસ્ત થયા હતા, તેવું રાહુલ ગાંધી જણાવી રહ્યા છે। રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસની આ પ્રકારની રાજનીતિ હોવાનો આક્ષેપ કર્યો છે। મહિલા કાર્યકરો સહિત કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મહિલા કાર્યકરો ભાજપ હાય હાયના નારા લગાવી રહી છે। રાહુલ ગાંધીની ગાડી પર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો, જે રીતે ગાડીના કાચ તોડવામાં આવ્યા, જેને લઈને અમદાવાદ રાજકોટ સહિતના વિસ્તારોમાં મહિલા કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે મહિલા કાર્યકરો ભાજપ હાય હાયના નારા લગાવી રહી છે। તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। તો પોલીસે દ્વારા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। શહેરના રસ્તા ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉતરી આવ્યા છે, સાથે જ મહિલા કાર્યકર્તાઓ ભાજપ હાય હાયના નારા લગાવી રહી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે પૂતળાનું દહન કરવામાં આવ્યું, ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। ગુજરાત કોંગ્રેસમાં રોષ દેખાઈ રહ્યો છે। તમામ જિલ્લાઓની અંદર હાલ જે પ્રમાણે દેખાવો થઈ રહ્યા છે, તમામ કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળે છે। અત્યારે પણ અમદાવાદના સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે, હાલ પોલીસ દ્વારા જે તમામ કાર્યકર્તાઓ છે તેની અટકાયતનો દોર ચાલુ થઈ ગયો છે। પોલીસ પરવાનગી વગરની આ કાર્યક્રમને હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે
कार्यकर्ताओ से भाजप आईना नारा लगाई रहा है। आ तमाम लोगों ने डिटेन कर हाल पुलिस हेडक्वार्टर खाते लई जैसे आ तमाम लोगों पर कार्यवाही करो मांसो तरह राहुल गांधी पर रोष ने लैने भाजप पर क्या क्या कांग्रेस कार्यकर्ताओ है वो आक्षेप कर रहा है। कैमरामैन अशोक वाडेर साथ मेहुल दुग्रेजिया वीटीवी अमदावाद। तो कांग्रेस ना कार्यकर्ताओं ने अटकायत पण करवामां आवी छे। टीवी स्क्रीन पर आप जोई शको छो केवी रीते पोलीसे कांग्रेस ना कार्यकर्ताओं ने अटकायत करी। बीजी तरफ पोस्टर में मोदी विरुद्ध सूत्रोच्चार लखवामां आव्यो छे। लोकशाही में हुमला ने कोई स्थान नथी ते मोदी सरकार समझी ले पोस्टरों में लखवामां आव्यु छे। तो ठेर ठेर कांग्रेस ना कार्यकर्ताओं द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। भाजप विरुद्ध सूत्रोच्चार करवामां आवी रह्यो छे। कांग्रेस ना कार्यकर्ताओं रस्ता पर उतरी आया। भाजप विरुद्ध पुतला दहन करवामां आवी भाजप विरुद्ध सतत सूत्रोच्चार करवामां आवी रह्यो छे। मोटी संख्या में कांग्रेस की महिला कार्यकरो पण जोड़ाई छे। राजकोट अमदावाद सहित विस्तारों में विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। गई काले जे रीते राहुल गांधी की गाड़ी पर पत्थरमारो करवामां आव्यो जेने लईने विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। મહિલા કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે। મહિલા કાર્યકરોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। શહેરના રસ્તાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉતરી આવ્યા છે। પુતળા દહન પણ કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા અટકાયતનો સિલસિલો યથાવત છે। મહિલા કાર્યકરો પણ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી છે। પોલીસ દ્વારા મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી તો આ તરફ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે તો આ તરફ સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ રાજકોટ અને સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે। સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે। તો રાજકોટના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, આવો સાંભળીએ શું કહે છે। આ સત્તામાં રહેવાને માટે આ પાર્ટી એક ક્ષણ માટે લાયક નથી। આ લોકો અત્યાર સુધી તંત્રનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરતા હતા, અત્યારે આ લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે। પોતાના ગુંડાઓને રોડ ઉપર ઉતારી અને રાહુલજી જેવા સન્માનનીય નેતા વિપક્ષ હોય એમની ગાડી ઉપર પથ્થરમારો કરાવો એ એવી ગંદી રાજનીતિ અને એવી હલકી કક્ષાની રાજનીતિ એ માત્ર ભાજપ જ કરી શકે, બીજો કોઈ પક્ષ ના કરી શકે। આ લોકોને સત્તામાં ટકી રહેવા માટે એક ક્ષણ પણ ના આપી જોઈએ। કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી તેવો જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે, આવું કાર્ય માત્ર ભાજપ જ કરી શકે તેવી પ્રતિક્રિયા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આપવામાં આવી। તો અમદાવાદ રાજકોટ અને ત્યારબાદ સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસની મહિલા કાર્યકરો રસ્તા પર બેસી ગઈ છે તો સામાન્ય લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે। તો બીજી તરફ ભાજપ વિરુદ્ધ પુતળા દહન કરવામાં આવ્યું, ભાજપ વિરુદ્ધ સતત સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। એક તરફ પુતળા દહનના દ્રશ્યો આપ જોઈ શકો છો તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસની મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે। રાહુલ ગાંધી ગઈકાલે બનાસકાંઠાની મુલાકાતે હતા અને તે દરમિયાન તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યું, રાહુલ ગાંધીની ગાડીના કાચ તોડવામાં આવ્યા, જેને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બંને દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદ અને સુરતના। અમદાવાદમાં કેવી રીતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસી ગયા તો સુરતમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે, જેને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તો ઠેર ઠેર
सरकारी बसों ने पण रोकवानो कोंग्रेसना कार्यकर्ताओ द्वारा प्रयास करवामां आव्यो। स्थानिक लोको पण क्यांक ने क्यांक हालाकी भोगवी रह्या छे। महिला कार्यकर्ताओनी अटकायत करवामां आवी रही छे, तो बीजी तरफ पुतळा दहन करवामां आवी रह्युं छे। भाजप विरुद्ध सूत्रोच्चार, जाहिर रस्ता पर पुतळानुं दहन करवामां आव्युं, तो मोटी संख्यामां महिला कार्यकरो पण आ विरोध प्रदर्शनमां जोडाई। तो पोलीसनो ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, જો કે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે। अमदावाद, राजकोट अने सूरतमां मोटी संख्यामां कोंग्रेसना कार्यकरो रस्ता पर उतरी आव्या छे। विरोध प्रदर्शनमां महिला कार्यकरो पण जोडाई छे। बीजी तरफ शक्तिसिंह गोहिल कर्नाटकना राज्यपाल वजूभाई वाला साथे मुलाकात करी। 44 एवेलेज आज कर्नाटका के गवर्नर, जो हमारी गुजरात विधानसभा के अध्यक्ष भी रहे हैं, हम सभी विधायकों के साथ एक बुजुर्ग जैसे आशीर्वाद देते हैं, उसी तरह उनके आशीर्वाद रहे हैं हमारे साथ। एज ए स्पीकर, जब गुजरात विधानसभा के अध्यक्ष थे वजूभाई वाला जी, उन्होंने विधानसभा में एक सच्चे मायने में जैसे एक अध्यक्ष काम करता है, पक्ष से ऊपर उठ के, उसी तरह से उन्होंने एक बहुत अच्छा काम गुजरात विधानसभा में अध्यक्ष के नाते किया था। हमें उनके पर बहुत नाज है, और इसीलिए हम ये चाहते थे कि यहां आए। लोकतंत्र को बचाने की लड़ाई जो हम लड़ रहे हैं, इसमें एज ए कॉन्स्टिट्यूशनल हेड, गवर्नर किसी पॉलिटिकल पार्टी के नहीं, वो संविधान के मुखिया होते हैं। तो संविधान के मुखिया के आशीर्वाद, लोकतंत्र बचाने की हमारे साथियों की लड़ाई में उनके आशीर्वाद मिले। हम ये भी उनके सामने कहना चाहते थे कि देखिए वजूभाई जी, आप जिस गुजरात से पधार रहे हो, उसमें हर गुजराती नाज कर सकता है कि 15 करोड़ की ऑफर को ठुकरा के एक गरीब परिवार से आता हुआ विधायक 15 करोड़ ठुकराता है और लोकतंत्र बचाने के लिए सिद्धांत से कांग्रेस के साथ खड़ा है। हमने वजूभाई जी से ये भी गुजारिश की है कि आप देखिए, और उन्होंने सबसे, मैं आपको एक वीडियो भी जारी करूंगा, एक एक को बड़े प्यार से उन्होंने एक एक के साथ बात की। मैं बड़े दुख के साथ कहता हूं कि भाजपा के कुछ लोग झूठी खबरें चलाते थे, और ऐसी झूठी खबर कि 44 जो रिसोर्ट में है, उनमें से 5-6 लोग वो वापिस जाना चाहते हैं, उसको जबरन बंद करके रखा है। कुछ चैनलों ने भी भाजपा की क्रिएट की हुई उस झूठी खबर को चलाई। तो यहां आप देख लीजिए, वजूभाई जी तो सबको पहचानते हैं, 44 एमएलए 1-to-1 उनको मिले हैं, और ये इनका जवाब है कि कोई जबरन यहां नहीं है, सब प्यार से है। ऐसी खबरें भी चलाई, ये विधायक सीरियस है, अस्पताल में है। मेरे लिए भी चलाया कि इनको हार्ट अटैक आ गया है और ये सीरियस है। एक गंदी राजनीति की, हम में से ना कोई जबरन यहां पे है, लोकतंत्र बचाने के लिए सिद्धांत की लड़ाई लड़ने के लिए हम यहां पे हैं। और आपने देखा, एक राष्ट्रीय नेता जिसको एसपीजी का प्रोटेक्शन है, एसपीजी का प्रोटेक्शन, फिर भी उसकी गाड़ी का कांच तोड़ दिया जाता है, बड़े बड़े पत्थर अंदर आते हैं, एसपीजी के जवान जख्मी होते हैं। आप सोच लीजिए हमारा क्या हाल होता अगर हम गुजरात में रहते। बार बार ये बात करते हैं
भाजपा के कुछ ऐसे प्रवक्ता जो इस लोकतंत्र के लिए शर्म की बात है कि भाजपा में ऐसे प्रवक्ता बैठे हैं जो गाली गलौज की भाषा के साथ बात करते हैं कि हम यहां मजे कर रहे हैं। अगर मजे ही करने होते तो 15 करोड़ ले लेते भाजपा से और उसके इंटरेस्ट में दुनिया के बेस्ट रिसोर्ट में जाके रह सकते थे। कोई यहां पे मजे नहीं कर रहा है, लोकतंत्र बचाने की लड़ाई हम लड़ रहे हैं। मेरे विधायक जब असल में बाढ़ थी, मेरे विधायक लोगों के बीच थे, लोग जब दुखी थे, बाढ़ से परेशान थे, उस वक्त भाजपा तो विधायकों को तोड़ने में लगी थी, हमारे विधायक उधर थे, फिर भी ये गंदी राजनीति चल रही है। मैं मीडिया के साथियों से भी विनती करता हूं, आप देख लीजिए यहां 44 मौजूद है, गवर्नर साहब को भी मिल चुके हैं, इनके घर पे जाते हैं लोग, भाजपा के नेता जाते हैं, पैसे ऑफर करते हैं। हम सज्जन हैं, हम अभी तक नहीं किया है, पर अब हमने उन घर वालों को भी कहा है कि सीसीटीवी लगाओ घर में, छुपे कैमरे रखो। और अब कोई भाजपा का हमारे साथियों के घर भी गया, वीडियो रिकॉर्डिंग करेंगे, फोन करेगा, हम फोन टैप करेंगे। खरीदने की हिम्मत, खरीदने की कोशिश हमें कभी नहीं खरीद पाई, वही यहां है, सच्चे हीरे हैं। पर इसको जिस तरह से परेशान किया जाता है उसमें हम आज गवर्नर साहब के पास आए थे। मैं तहे दिल से गवर्नर साहब का धन्यवाद करता हूं कि उन्होंने बड़े ही प्यार के साथ हमको हौसला दिया है, प्यार दिया है, उनके साथ हमने चाय पी है। गुजराती एएनआई के लिए मेरे नेता मोहन सिंह जी भाई गुजराती में एक बाइट करेंगे, जो गुजराती मीडिया में चलाना है उसके लिए मोहन सिंह जी बाइट करेंगे। तो शक्ति सिंह गोहिले मीडिया समक्ष रूबरू थे। आपने जणावी दिए कि 44 जेटला धारासभ्य कर्नाटकना राज्यपाल अने गुजरात विधानसभाना पूर्व अध्यक्ष वजूभाई वाला साथे मुलाकात करी, साथे ज शक्ति सिंह गोहिले मीडिया समक्ष रूबरू थे अने प्रतिक्रिया आपता जणाव्यू। आ तरफ महत्वना समाचार मिली रहा है, गुजरात में कांग्रेस द्वारा विरोध करवामां आवी रह्यो छे, तो आ तरफ धानेरा में पण कांग्रेसना धरना यथावत जोवा मळी रह्या छे। फरियाद न नोंधाता कांग्रेसना कार्यकरो धरना पर बैठा छे। गईकाल सांजथी ज कांग्रेसना नेताओ धानेरा खाते धरना पर बैठा छे। तो गईकाले बनासकांठानी मुलाकाते हता राहुल गांधी ने, ते दरमियान तेमनी गाड़ी पर पत्थरमारू करवामां आव्यो हतो, गाड़ीना कांच तोड़वामां आव्या हता, जेने लईने बुढ़वाड़िया सहित अनेक कांग्रेसना कार्यकरो धरना पर। वधु माहिती आपशे संवाददाता नरेन्द्र राठौड़। नरेन्द्र, जे रीते कांग्रेसना कार्यकरो गईकालथी ज धरना पर बैठा छे, तो शा माटे पुलिस द्वारा फरियाद नथी लेवामां आवती? ગઈકાલ સાંજથી જ તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, મહત્વના જે નેતાઓ છે ઉત્તર ગુજરાતના, આ સિવાય જે અર્જુન મોઢવાડે એ સહિતના તમામ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકોની ગઈકાલથી જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટીના મતલબ તંત્રના દબાણમાં આવીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી। કેટલાક જે લોકો હતા એ પોલીસ પ્રોટેક્શન સાથે હુમલો કરવા માટે આવ્યા હતા અને અત્યાર સુધી કોઈ પકડાયું નથી, તેમજ પોલીસ દ્વારા અત્યાર સુધી જે રીતની અરજી આપવામાં આવી હતી એ મુજબ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી એવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા એકના કોઈ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી। અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ એક ફરિયાદ નોંધવામાં આવી છે ને એમાં માત્ર ને માત્ર પથ્થર ફેંકવામાં આવે છે ને એનાથી કાચને નુકસાન થયું છે, એ રીતની એક ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે। અને એ જ બાબતને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તેમને વિરોધ છે, કારણ કે ઘટના બની હતી એમાં સ્પષ્ટ જણાઈ શકાતું હતું કે રાહુલ ગાંધી ઉપર આ આવ્યો છે, મોટો પથ્થર મારવામાં આવ્યો છે અને એના કારણે 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવે, પરંતુ ચાહે રાજકીય દબાણ હોય કે અન્ય બાબત હોય અત્યાર સુધી પોલીસ ફરિયાદ એ રીતની નોંધવામાં નથી આવી ને એ જ બાબતને લઈને ગઈકાલથી અત્યાર સુધી તમામ જે નેતાઓ છે અહીંયા ધરણા પર બેઠેલા છે, આખી રાત તેઓ અહીંયા ધરણા પર રહ્યા છે અને હજુ પણ તેઓ પોતાની માંગ પર અડગ છે અને હજી પણ ધરણા પર જોવા મળી રહ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ તરફ ધાનેરામાં અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગત રાતથી જ ધરણા પર બેઠા છે।
સો મીટર ગાડી આગળ ગઈ એટલે ભાજપના એક કાર્યકર્તા એ બીજા કાર્યકર્તાઓ પણ હાજર હતા એને મોટો પથ્થર રાહુલજીને માથાનું નિશાન લઈ અને મારવાની મારવામાં આવ્યો. સદનસીબે ગાડી મૂવ કરતી હતી એટલે રાહુલજીને લાગવાને બદલે પાછલે જે રાહુલજીની પાછળનો જે દરવાજો હતો દરવાજાનો ગ્લાસ તોડી અને એસપીજીને વાગ્યો. આ હજારો લોકોની વચ્ચે સેંકડો પોલીસની વચ્ચે ડીએસપીની હાજરીમાં ઘટના બની છતાં આ રાહુલજીને મારી નાખવાની કોશિશનો ગુનો હતો પણ એ ગુના હેઠળ અમારી ફરિયાદ ન લેવાની. પોલીસ અધિકારીએ કીધું કે અમે જાતે ફરિયાદી બનવાના છીએ. જાતે ફરિયાદી બન્યા તો એમાં એવું થયું કે 100 રૂપિયાનો ગ્લાસ તૂટ્યો છે આવી ફરિયાદ લેવામાં આવી અને એના પછી આજે એ લોકોની કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના કાર્યકરો ગઈકાલથી જ ધરણા પર બેઠા છે. પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા તમામ કાર્યકરો ધરણા પર બેસી ગયા છે.